નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જિજ્ઞેશ વાઘેલા. હું તમને એકાઉન્ટ પાર્ટ 1 ચેપ્ટર નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો એનો અભ્યાસ કરાવી રહ્યો છું, જેમાં આપણો અભ્યાસ કન્ટિન્યુ છે એના પ્રેક્ટિકલ એક્ઝામ્પલોના. તો ચાલો એવા એક્ઝામ્પલોની આપણે પ્રેક્ટિસ કન્ટિન્યુ કરીએ. દાખલા નંબર 11, પેજ નંબર 80, 81 એટલે થોડી રકમ 80 ઉપર છે, થોડી રકમ 81 ઉપર છે. એમાં કીધું છે કે સલીમ અને સબાનાની ભાગીદારી પેઢીના કાચા સરવૈયા અને હવાલા પરથી ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આટલું વાંચ્યું એમાં ક્યાંય નફા નુકસાનના પ્રમાણ અંગે કોઈ ઉલ્લેખ છે નહીં. તો નફા નુકસાનના પ્રમાણનો ઉલ્લેખ ન હોય તો કેવા પ્રમાણમાં નફો નુકસાન વેચાય? સરખા પ્રમાણમાં. અને જે તમને કાચું સરવૈયું આપ્યું, આ કાચું સરવૈયું તમને પત્રક સ્વરૂપે છે, પત્રક એટલે આમનોન સ્વરૂપે છે. તો જરા કાચું સરવૈયું છે, મૂડી ખાતા સલીમ, સભાના ચાલુ ખાતા સભાના સલીમ, માલનો સ્ટોક, રોકડ સિલક, બેંકમાં ચાલુ ખાતે SBIમાં ફિક્સ ડિપોઝિટ, દેવાદાર, લેણદાર, પગાર, જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, વીમા પ્રીમિયમ, ભાડા પટ્ટે લીધેલ મશીનરી, સ્ટેશનરી, છપામણી, ગાલકાત, ગાલકાત અનામત, જાહેરાત ખર્ચ, મુસાફરી ખર્ચ, વેપાર ખાતે કેવી બાકી આપી, વેપાર ખાતે જમા બાકી આપી, એટલે શું કહેવાય? કાચો નફો. તો ત્યાં આગળ ડેશ કરી પેન્સિલથી લખી નાખો કાચો નફો. વેપાર ખાતે લખ્યું ત્યાં આગળ પેન્સિલથી લખી નાખો કાચો નફો. સબાનાની લોન અને વટાવ અનામત, કાચા સરવૈયાના બંને બાજુના સરવાળા સરખા. પણ એક બાબત સમજાવવાની છે કે મૂડી ખાતામાં આપણને નામ આપ્યું સલીમ સબાના, ચાલુ ખાતામાં નામ આપ્યું સબાના સલીમ, એટલે ભૂલ શું થઈ જાય? સલીમ સબાના હોય તો ચાલુ ખાતામાં સલીમ સબાના કરીને આપણે ભૈયાવીએ, બરાબર. પણ યાદ રાખવાનું કે નામ શું આપ્યું? સબાના સલીમ, એટલે પહેલી બાકી જ આપી સબાનાની છે અને બીજી બાકી સલીમની છે. આ બાબત આપણે ધ્યાન રાખીશું. હવે હવાલાઓ, સલીમ રૂપિયા 4000ની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયો, પરંતુ તેનું નામું ચોપડે લખેલું નથી. તો વેપાર ખાતામાં 1 નંબર અને ઉપાડમાં 1 નંબર, બરાબર. વેપાર ખાતામાં 1 નંબર, ઉપાડ નથી આપ્યો એટલે આમ નામ રહેવા દેશું. 2 નંબર, હિસાબી વર્ષના અંતે 8000ની કિંમતનો માલ ખરીદ્યો હતો, પરંતુ ચોપડે નોંધવાનો રહી ગયો છે. વેપાર ખાતામાં 2 નંબર અને ખરીદી કરો એટલે લેણદાર વધે, એટલે લેણદારમાં નિશાની 2 નંબર. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 400 હતો, વીમા પ્રીમિયમમાં નિશાની 3 નંબર. 4 નંબર, દેવાદારમાંથી 800નું લેણું હવે વસૂલ થઈ શકે તેમ નથી, દેવાદારો પર 5% લઈ કે ખાલકા દનામત રાખો, તો દેવાદારોમાં નિશાની 4 નંબર. 5 નંબર, દેવાદાર પર વટાવ અનામતની હવે જરૂર નથી, તો દાખલાની રકમમાં તમને આપ્યું વટાવ અનામત છેલ્લું આપ્યું, તો એ વટાવ અનામતમાં 5 નંબર. 6 નંબર, પ્લાન્ટ યંત્રો પર 20% અને ફર્નિચર પર 5% ઘસારો ગણો, તો પ્લાન્ટ યંત્રોમાં 6 નંબર અને ફર્નિચરમાં પણ 6 નંબર. ઓકે, તો આ વાત થઈ રકમની. હવે આપણે વેપાર ખાતું બનાવશું, પણ વેપાર ખાતામાં કયું બનાવશું? સુધારેલ વેપાર ખાતું. તો પ્રશ્ન થાય સુધારેલ વેપાર ખાતું કેમ? તો કે આપણને પરિણામ આપી દીધું છે કાચો નફો, પણ એને અસર કરતી પણ બીજી માહિતી આપી છે, એટલે આપણે ફરીથી વેપાર ખાતું બનાવ્યો. ફરીથી વેપાર ખાતું બનાવ્યો તો એને શું કહેવાય? સુધારેલ વેપાર ખાતું. એટલે એક બને સુધારેલ વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના સંયુક્ત ચાલુ ખાતા, બરાબર. અલગ રંગથી એટલે લખ્યું કે તમને ખ્યાલ આવે કે અહીંયા ચાલુ ખાતા છે. ત્યારબાદ આવે પાકું સરવૈયું. હવે નફા નુકસાન ખાતાની અંદર આપણે હેડિંગ બાંધવાનું, વહીવટી ખર્ચા, ઉધાર બાજુ વહીવટી ખર્ચા 7 લાઈન છોડી, વેચાણ વિતરણ ખર્ચા 2 લાઈન છોડી, નાણાકીય ખર્ચા 2 લાઈન છોડી, અન્ય ખર્ચ અને નુકસાન. ત્યારબાદ ચાલુ ખાતે ઉધાર બાજુ તારીખ 1/4/16, ચાલુ ખાતે ઉધાર બાજુ તારીખ 1/4/16 બાકી આગળ લાવ્યા, અને જમા બાજુ તારીખ 1/4/16 બાકી આગળ લેવા. કારણ ચાલુ ખાતાનો એવો કોઈ નિયમ નહીં કે જમા બાજુનો જ સરવાળો વધુ હોય, દેટ મીન્સ જમા બાકી જ હોય, ઉધાર બાકી પણ હોઈ શકે, એટલે બંને બાજુ આપણે બાકી આગળ લેવા એમ લખી નાખવાનું. બીજું, જો દાખલાની રકમમાં મૂડી ખાતા અને ચાલુ ખાતા બંને આપ્યા હોય તો માત્ર ચાલુ ખાતા જ બનાવવાના. તો મૂડી ક્યાં લખવાની? ડાયરેક્ટ પાકા સરવૈયામાં. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખવાનું, મૂડી સલીમ સબાના 4 લાઈન છોડી, અનામતો 3 લાઈન છોડી, દેવા. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ કાયમી મિલકતો 10 લાઈન છોડી, રોકાણો 2 લાઈન છોડી, ચાલુ મિલકત અને લોન ધિરાણ.
મારી પાસે જગ્યા નથી એટલે મેં ટૂંકમાં લખ્યું તમારે આખું લખવાનું ચાલુ મિલકત અને લોન ધિરાણ. તો હવે સૌપ્રથમ હવાલાની અસર આપીએ. તો સલીમે રૂપિયા 4000ની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયો હતો, પરંતુ તેનું નામું ચોપડે લખાયું નથી. હવે સલીમ માલિક છે, અંગત વપરાશ માટે માલ લઈ જાય એનો ઉપાડથી ગયેલ માલ કહેવાય. બીજું, ઉપાડથી ગયેલ માલ હોય તેને શું કહેવાય? વેચાણ સિવાય અન્ય રીતે ગયેલ માલ. હવે વેચાણ સિવાય અન્ય રીતે ગયેલ માલ ખરીદીમાંથી બાદ થાય, પણ આપણી પાસે ખરીદી છે નહીં. તો આવા સંજોગોમાં જ્યારે જ્યારે તમને વેપાર ખાતાનું પરિણામ આપ્યું હોય ત્યારે ત્યારે થી ગયેલ માલ હંમેશા વેપાર ખાતે જમા બાજુ લખાય. તો વેપાર ખાતે જમા બાજુ પાંચ એક લાઈન છોડી, ઉપરથી પાંચ લાઈન છોડી, ઉપાડ થી ગયેલ માલ, ઉપાડ થી ગયેલ માલ. કેટલા હજારનો માલ લઈ ગયા? 4000. થાય લખવાનું 4000. હવે ઉપાડ કરો એટલે મૂડી કે ચાલુ ખાતે ઉધાર બાજુ લગાય. તો ચાલુ ખાતે ઉધાર બાજુ, આપણે ચાલુ ખાતા બનાવ્યા એટલે ચાલુ ખાતે ઉધાર બાજુ 1416 માલનો ઉપાડ, તારીખ 1416 માલનો ઉપાડ. કોણે ઉપાડ કર્યો? સલીમ. તો સલીમના કોલમમાં લખવાનું 4000. સલીમના કોલમમાં લખવાનું 4000. ક્લિયર? ફરી વખત, જ્યારે જ્યારે દાખલાની રકમની અંદર વેપાર ખાતાનું પરિણામ આપી દીધું હોય એટલે કે કાચો નફો કે કાચી ખોટ આપી દીધી હોય ત્યારે ત્યારે ખરીદી હોય નહીં, અને ખરીદી ન હોય ત્યારે થી ગયેલ માલ વેપાર ખાતે જમા બાજુ લખી નાખો. તો ઉપાડ થી ગયેલ માલ 4000. થી ગયેલ માલમાં કોઈ પણ આવે, ચોરી થી ગયેલ માલ, આગ થી ગયેલ માલ, પૂર થી ગયેલ માલ, ધર્માદા થી ગયેલ માલ, નમૂના થી ગયેલ માલ, અકસ્માત થી ગયેલ માલ, આગ થી ગયેલ માલ, તો બધા થી ગયેલ માલ ક્યાં આવે? વેપાર ખાતે જમા બાજુ. ક્યારે? તો કે જ્યારે આપણી પાસે વેપાર ખાતાનું પરિણામ હોય ત્યારે. આ એક બાબત, બાકી બીજી અસર તો જ્યાં આવતી હોય ત્યાં જ આવે. આગળ, હિસાબી વર્ષના અંતે રૂપિયા 8000ની કિંમતનો માલ ખરીદ્યો હતો, પરંતુ ચોપડે નોંધવાનો રહી ગયો. એટલે ખરીદી કરી પણ લખવાની રહી ગઈ છે. તો ખરીદીમાં પ્લસ પણ ખરીદી છે નહીં, એટલે વેપાર ખાતે ઉધાર બાજુ લખી નાખવાનું, એકાદ લાઈન છોડી, નહીં નોંધેલ ખરીદી, નહીં નોંધેલ ખરીદી. કેટલાની ખરીદી કરી? 8000. તો લખવાનું 8000. ખરીદી કરો એટલે કોણ વધે? તો કે ખરીદી કરો એટલે લેણદાર વધે. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દેવાના મતાળા એટલે તમને લેણદારો આપ્યા કેટલાના? 24000. તો દેવાના મતાળા એટલે લખો લેણદાર, અંદરના કોલમમાં 24000 પ્લસ નહીં નોંધેલ, પ્લસ નહીં નોંધેલ ખરીદીના, પ્લસ નહીં નોંધેલ ખરીદીના. કેટલા લખવાના રહી ગયા? 8000. તો લખો 8000. લીટો મારી બહારના કોલમમાં 32000. લીટો મારી બહારના કોલમમાં 32000. હવે આગળ વાત કરીએ તો શું કીધું? અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ રૂપિયા 400. તો કે નફા નુકસાન ખાતે ઉધાર બાજુ વહીવટી ખર્ચના મથાળા હેઠળ વીમા પ્રીમિયમ, કાચા સરવૈયામાં વીમા પ્રીમિયમ કેટલું આપ્યું? 2000. તો લખવાનું 2000. અગાઉથી ચૂકવેલ બાદ થાય તો માઇનસ અગાઉથી ચૂકવેલ, માઇનસ અગાઉથી ચૂકવેલ. કેટલું ચૂકવ્યું અગાઉથી? 400. તો લખવાનું 400. લીટો મારી બાર 1600. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ આપણી મિલકત કહેવાય. તો ચાલુ મિલકત અને ધિરાણના મતાળા હેઠળ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ, અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલા રૂપિયા? 400. તો લખવાનું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 400. આગળ, દેવાદારમાંથી રૂપિયા 800 લેણું હવે વસૂલ થઈ શકે તેમ નથી અને દેવાદારો પર 5% લેખે કાલકાધનામાં રાખો. તો દાખલાની રકમમાં આપણને દેવાદારો કેટલાના આપ્યા? તો કે 36800. તો ચાલુ મિલકત અને ધિરાણના મતાળા એટલે દેવાદાર 36800 માઇનસ ગાલખાદ, માઇનસ ગાલખાદ 800,
લીટોમારી અંદર 36,000 માઇનસ ખાલખાદ અનામત માઇનસ ખાલખાદ અનામત ખાલખાદ અનામત આપણને કેટલા ટકા કીધી 5%, તો 36,000 ના 5% 1800 36,000 ના 5% 1800 લીટોમારી બાદ 34,200 લીટોમારી બાદ 34,200 તો નફા નુકસાન ખાતે ઉધાર બાજુ નફા નુકસાન ખાતે ઉધાર બાજુ અન્ય ખર્ચ અને નુકસાનના મથાળા હેઠળ લખવાનું ખાલખાદ 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 અનામત એક લાઈન ફરજિયાત છોડી ખાલખાદ અનામત પ્લસ પ્લસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ કા અ અ કા કા એટલે કાચા સરવૈયાની હ એટલે હવાલાની દાખલાની રકમમાં ખાલખાદ કાચા સરવૈયાની કેટલી આવી 400 ખાલખાદ હવાલાની કેટલી આવી 800 ખાલખાદ અનામત હવાલાનું કેટલું આવ્યું 1800 તો 1800 ને 800 2600 2600 ને 400 3000 માઇનસ ખાલખાદ અનામત કાચા સરવૈયાની કેટલી આપી 2000 તો માઇનસ ખાલખાદ અનામત કાચા સરવૈયાની 2000 લીટો મારી બહારના કોલમમાં 1000 લીટો મારી બહારના કોલમમાં 1000 આગળ દીવાદારો પર વટાવ અનામતની હવે જરૂર નથી તો વટાવ અનામતની કેવી બાકી છે છેલ્લી લાઈનમાં આપ્યું કાચા સરવૈયામાં 760 માંડી વાળો તો શું થાય ઉધાર તો નફા નુકસાન ખાતે જમા તો નફા નુકસાન ખાતે જમા બાજુ 4 લાઈન છોડી દેવાદાર પર વટાવ અનામત દેવાદાર પર વટાવ અનામત 760 આની એક જ અસર થાય કારણ કે દેવાદાર પર વટાવ અનામત ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા થયે કે આપણે દીવાદાર પર વટાવ અનામતનું ખાતું ખોલ્યું નથી માટે તેને નફા નુકસાન ખાતે જમા બાજુ દીવાદાર પર વટાવ અનામત 760 આગળ પ્લાન્ટ યંત્રો પર 20% લેખે ઘસારો ગણો તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ તમને પ્લાન્ટ યંત્રો આપ્યા જો ઉપર પહેલું 40,000 તો કાયમી મિલકતના મથાળા હેઠળ પ્લાન્ટ યંત્રો અંદરના કોલમમાં 40,000 માઇનસ ઘસારો 40,000 ના 20% 8,000 લીટોમારી બાર 32,000 નફા નુકસાન ખાતે ઉધાર બાજુ અન્ય ખર્ચ અને નુકસાનના મથાળા હેઠળ પ્લાન્ટ યંત્રો પર ઘસારો નફા નુકસાન ખાતે ઉધાર બાજુ અન્ય ખર્ચ અને નુકસાનના મથાળા હેઠળ પ્લાન્ટ યંત્રો પર ઘસારો 8,000 પ્લાન્ટ યંત્ર પર ઘસારો 8,000 આગળ કીધું ફર્નિચર પર 5% લેખે ઘસારો ગણો તો ફર્નિચર કેટલાનું 10,000 જો ઉપર આપ્યું તો કાયમી મિલકતના મથાળા હેઠળ ફર્નિચર કાયમી મિલકતના મથાળા હેઠળ ફર્નિચર અંદરના કોલમમાં 10,000 માઇનસ ઘસારો 5% એટલે 500 10,000ના 5% એટલે 500 લીટો મારી બાર 9,500 અન્ય ખર્ચ અને નુકસાનના મથાળા હેઠળ નફા નુકસાન ખાતે ઉધાર બાજુ અન્ય ખર્ચ અને નુકસાનના મથાળા હેઠળ ફર્નિચર પર ઘસારો ફર્નિચર પર ઘસારો કેટલા રૂપિયા લખીશું 500 ફર્નિચર પર ઘસારો 500 ઓકે તો હવાલા પૂર્ણ થઈ ગયા હવે કાચું સરવૈયું તો કે મૂડી સલીમ સબાના તો પાકા સરવૈયા મૂડી દેવા બાજુ સલીમ 160,000 સબાના 120,000 લીટો મારી બાર 280,000 લીટો મારી બાર 280,000 ચાલુ ખાતા સબાના 10,000 ઉધાર બાકી તો ચાલુ ખાતે ઉધાર બાજુ બાકી આગળ લેવા સલીમમાં ડેશ સબાનામાં 10,000 એની નીચે શું કીધું સલીમ ચાલુ ખાતાની જમા બાકી તો સલીમના ચાલુ ખાતે જમા બાજુ બાકી આગળ લેવા એમાં સલીમમાં લખવાનું 40,000
સબાનામાં ડેશ આગળ. માલનો સ્ટોક 31,317 તેને આખર સ્ટોક કહેવાય. તો પાકા સરવૈયામાં મિલકત લેવા બાજુ ચાલુ મિલકત અને ધિરાણના મતાળા એટલે માલ સ્ટોક અથવા આખર સ્ટોક. આખર સ્ટોક કેટલો કીધો? 54,600. કેટલો કીધો? 54,600. આગળ રોકડ સિલક. તો પાકા સરવૈયામાં મિલકત લેવા બાજુ ચાલુ મિલકત અને ધિરાણના મતાળા એટલે રોકડ સિલક 560. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકત અને ધિરાણના મતા હેઠળ રોકડ સિલક 560. આગળ બેંકમાં ચાલુ ખાતે ઉધાર બાકી કહેવાય 14,000. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ બેંકમાં ચાલુ ખાતે ઉધાર બાકી છે તો કેટલા રૂપિયા છે? 14,000. તો એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવે. હવે એ બાબત સમજાવજો, બેંકમાં બે પ્રકારના ખાતા, આમ તો ત્રણ હોય પણ આપણે અત્યારે બે પ્રકારના ખાતાની વાત કરીએ. એક બચત ખાતું, બે ચાલુ ખાતું. અહીંયા આગળ ધંધાદારી હોય એટલે બચત ખાતું ન હોય, માત્ર કયું હોય? ચાલુ ખાતું, એટલે ચાલુ ખાતે લખ્યું છે. બરાબર છે, ક્લિયર? અને ઉધાર બાકી છે એટલે આપણી મિલકત કહેવાય. આગળ એસબીઆઈની ફિક્સ ડિપોઝિટ. પાકા સરવૈયામાં મિલકત લેવા બાજુ રોકાણોના મથાળા હેઠળ, રોકાણોના મથાળા હેઠળ એસબીઆઈની ફિક્સ ડિપોઝિટ 80,000. એ રોકાણ કહેવાય. તો પાકા સરવૈયામાં મિલકત લેવા બાજુ રોકાણોના મથાળા હેઠળ એસબીઆઈની ફિક્સ ડિપોઝિટ 80,000. આગળ દેવાદાર આવી ગયું, લેણદાર આવી ગયું, પગાર 37,000. પગાર નફા નુકસાન ખાતે ઉધાર બાજુ વહીવટી ખર્ચના મથાળા હેઠળ પગાર 37,000. નફા નુકસાન ખાતે ઉધાર બાજુ વહીવટી ખર્ચના મથાળા હેઠળ 37,000. આગળ જમીન મકાન 1,20,000. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જમીન મકાન 1,20,000. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ કાયમી મિલકતના મથાળા હેઠળ જમીન મકાન 1,20,000. પ્લાન્ટ યંત્રો આવી ગયું, ફર્નિચર આવી ગયું, વીમા પ્રીમિયમ આવી ગયું, ભાડા પટ્ટે લીધેલ મશીનરી. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ભાડા પટ્ટે મશીનરી, ભાડા પટ્ટે મશીનરી અંદરના કોલમમાં 60,000. અંદરના કોલમમાં 60,000. કૌંસમાં કીધું 1,4,16 થી 5 વર્ષ માટે. 1,4,16 એટલે ચાલુ વર્ષથી ખરીદી, 5 વર્ષ માટે. તો જેટલા વર્ષ કીધા એટલા વડે ભાગી નાખો. તો માઇનસ માંડી વાળે, માઇનસ માંડી વાળે 60,000 ભાગ્યા 5 12,000. લીટો મારી 12,48,000. લીટો મારી 12,48,000. નફા નુકસાન ખાતે ઉધાર બાજુ માંડી વાળે, નફા નુકસાન ખાતે ઉધાર બાજુ માંડી વાળે ભાડા પટ્ટાની મશીનરી, ભાડા પટ્ટાની મશીનરી કેટલા રૂપિયા લખીશું? 12,000. ભાડા પટ્ટાની મશીનરી 12,000. ફરી વખત સમજાવી દો, ભાડા પટ્ટાની મશીનરી ક્યારે લીધી? 1,4,16 એટલે ચાલુ વર્ષે લીધી. ચાલુ વર્ષે લીધી હોય તો જેટલા વર્ષ કીધા એટલા વડે ભાગી નાખો. તો કેટલા વર્ષ કીધા? તો કે 5. તો 5 વડે ભાગી નાખો તો 60,000 ભાગ્યા 5 એટલે 12,000 રૂપિયા. બરાબર, એ 12,000 બાદ કરીએ. માંડીવાળો એ આપણું નુકસાન કહેવાય. તો નફા નુકસાન ખાતે ઉધાર બાજુ માંડીવાળે ભાડા પટ્ટાની મશીનરી 12,000. આગળ સ્ટેશનરી છપામણી. તો કે નફા નુકસાન ખાતે ઉધાર બાજુ વહીવટી ખર્ચના મથાળા હેઠળ સ્ટેશનરી છપામણી, સ્ટેશનરી છપામણી કેટલા રૂપિયા કીધા? 1,200. લખવાનું 1,200. આગળ કાલકાત. કાલકાત અનામત આવી ગયું. જાહેરાત ખર્ચ વેચાણ વિતરણ ખર્ચના મથાળા હેઠળ જાહેરાત ખર્ચ વેચાણ વિતરણ ખર્ચના મથાળા હેઠળ જાહેરાત ખર્ચ કેટલું કીધું? 1,200. 1,200. આગળ મુસાફરી ખર્ચ 800. દાખલાની રકમમાં સેલ્સમેનનો મુસાફરી ખર્ચ એવું કીધું,
નહીં. માત્ર મુસાફરી ખર્ચી તો એટલે કોઈ કર્મચારી નો હશે એટલે વહીવટી ખર્ચના મતાળા હેઠળ મુસાફરી ખર્ચ 800, મુસાફરી ખર્ચ 800, નફા નુકસાન ખાતે ઉધાર બાજુ વહીવટી ખર્ચના મતાળા હેઠળ મુસાફરી ખર્ચ 800. આગળ વેપાર ખાતે એટલે શું કહેવાય? કાચો નફો. તો વેપાર ખાતે લખ્યું એટલે વેપાર ખાતે જમા બાજુ કાચો નફો ડેશ કરવી. ક્યાંથી લાવ્યા? કાચા સરવૈયા મુજબ. ક્યાંથી લાવ્યા? તો કે કાચા સરવૈયા મુજબ. કેટલું લાવ્યા? 61,800, 61,800. આગળ સભાનાની લોન. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દેવાના મતાળા હેઠળ સભાનાની લોન કેટલા રૂપિયા? 60,000. એની નીચે સભાના કોણ છે? ભાગીદાર. અને ભાગીદારે લોન આપી હોય અને લોનના વ્યાજ અંગે કોઈ ઉલ્લેખ ન હોય તો 6%. એની નીચે ચૂકવવું બાકી લોન પર વ્યાજ. એની નીચે ચૂકવવું બાકી લોન પર વ્યાજ. નીચે કૌંસમાં 60,000 ગુણ્યા 6% ગુણ્યા 1/10 લીધી એટલે 6/12. 1/10 લીધી એટલે 6/12. 1/10 લીધી એટલે 6 મહિના કઈ રીતે? તો કે 10, 11, 12, 1, 2, 3, 6 મહિના. તો કેલ્ક્યુલેટરની અંદર 60,000 ગુણ્યા 6% ગુણ્યા 6/12, 1800 રૂપિયા. કેટલું આવ્યું? 1800 રૂપિયા. નાણાકીય ખર્ચના મથાળા હેઠળ નફા નુકસાન ખાતે ઉધાર બાજુ નાણાકીય ખર્ચના મથાળા હેઠળ ચૂકવવું બાકી લોન પર વ્યાજ. ચૂકવવું બાકી લોન પર વ્યાજ 1,800. આગળ વટાવ અનામત આવી ગયું. વટાવ અનામત આવી ગયું. તો સૌ પ્રથમ આપણે કેનો સરવાળો કરીશું? વેપાર ખાતાનો. વેપાર ખાતામાં ગમે એટલું દોર્યું હોય હંમેશા છેલ્લી લાઈનમાં જ સરવાળો કરવાનો. તો કે વેપાર ખાતાનો જોઈએ કઈ બાજુનો સરવાળો વધુ આવે? જમા બાજુનો સરવાળો. કેલ્ક્યુલેટરની મદદથી 61,800 વત્તા 4,065,800 એ જ સરવાળો ઉધાર બાજુ લખવાનો. 65,800 તફાવત આવે ત્યાં લખવાનું સુધારેલ કાચો નફો પ્રશ્નાર્થની નિશાની ડેશ કરી. ક્યાં લઈ જવાય? નફા નુકસાન ખાતે લઈ ગયા. નફા નુકસાન ખાતે લઈ ગયા. હવે કેલ્ક્યુલેટરની મદદથી 65,800 માઇનસ 8,000. 65,800 માઇનસ 8,000 કેટલું આવ્યું? 57,800. કેટલું આવ્યું? 57,800. આ સુધારેલ કાચો નફો ક્યાં લખાય? તો કે નફા નુકસાન ખાતે જમા બાજુ ક્રોસ એન્ટ્રી. તો ચાર લાઈન જોડીને લખવાનું સુધારેલ કાચો નફો ડેશ કરી વેપાર ખાતેથી. વેપાર ખાતેથી 57,800. 57,800. હવે નફા નુકસાન ખાતું બંધ. નફા નુકસાન ખાતું બંધ ગમે એટલું દોર્યું હોય છેલ્લી લાઈનમાં જ સરવાળો કરવાનો. જમા બાજુનો 57,58,000 સમથિંગ આવે. પણ ઉધાર બાજુ જોવા જાવ તો 37, 38, 39, 40, 41, 42, 55, 12, 62 ઉધાર બાજુનો સરવાળો વધુ આવે. તો કેલ્ક્યુલેટરની મદદથી ઉધાર બાજુનો સરવાળો 1,600, 1,200, 1,800, 1,800, 1,800, 1,1,000, 1,5,000, 1,12,000, 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 1,
100 તો એ જમા બાજુ લખવાનું 65,100
તબાવતાવેને લખવાનું ચોખ્ખો નફો પ્રશ્નાર્થની નિશાની સોરી ચોખ્ખી ખોટ ડેશ કરી પ્રશ્નાર્થની નિશાની ડેશ કરી ક્યાં લખાય નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા તો કેલ્ક્યુલેટરની મદદથી 65,100 માઇનસ 57,800 માઇનસ 760 6,540 કેટલું આવ્યું 6,540 તો નફા નુકસાન ખાતે જમા તો ફાળવણી ખાતે ઉધાર ક્રોસ એન્ટ્રી તો ફાળવણી ખાતે ઉધાર બાજુ ચોખ્ખી ખોટ ડેશ કરી ક્યાંથી લેવા તો કે નફા નુકસાન ખાતેથી 6,540 ફાળવણી ખાતામાં ઉધાર બાજુનો સરવાળો વધુ આવે ગમે એટલું દોર્યું હોય છેલ્લી લાઈનમાં જ સરવાળો કરવાનો તો ઉધાર બાજુનો સરવાળો 6,540 ઈ જ સરવાળો જમા બાજુ 6,540 તફાવત આવે ત્યાં લખવાનું વેચણી પાત્ર ખોટ પ્રશ્નાર્થની નિશાની દાખલાની રકમમાં ક્યાંય નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી તો કેવા પ્રમાણમાં વેચાય 1:1 એની જે સલીમ એની જે સબાના લીડો મારી બાર તફાવત 6,540 એના બે સરખા ભાગ 3,270 3,270 ક્રોસ એન્ટ્રી ફાળવણી ખાતે જમા તો ચાલુ ખાતે ઉધાર તો ચાલુ ખાતે ઉધાર બાજુ તારીખમાં લખો 31/3/17 વેચણી પાત્ર ખોટ ડેશ કરી નફા નુકસાન ફાળવણી ખાતેથી ₹3,270 હવે ખાતા બંધ ચાલુ ખાતું બંધ વિદ્યાર્થી મિત્રો ચાલુ ખાતાનો એવો કોઈ નિયમ નહીં કે જમાનો જ સરવાળો વધુ આવે ઉધારનો પણ સરવાળો વધુ આવી શકે તો સલીમમાં જુઓ તો કઈ બાજુનો સરવાળો વધુ આવ્યો જમા બાજુ તો જમા બાજુનો સરવાળો 40,000 ઈ જ સરવાળો ઉધાર બાજુ લખો 40,000 તારીખ 31/3/17 ચાલુ ખાતે ઉધાર બાજુ તારીખ 31/3/17 બાકી આગળ લઈ ગયા કેલ્ક્યુલેટરની મદદથી 40,000 માઇનસ 4,000 માઇનસ 3,270 કેટલું આવ્યું 32,730 કઈ બાજુ લખ્યું ડાબી બાજુ ચાલુ ખાતામાં કઈ બાજુ લખ્યું ડાબી બાજુ તો પાકા સરવૈયામાં પણ કઈ બાજુ ડાબી બાજુ તો ડાબી બાજુ એટલે મૂડી દેવા બાજુ લખો ચાલુ ખાતું ડેશ કરી કોણ છે સલીમ ડેશ કરી સલીમ 3,270 32,730 ઓકે આગળ સબાનામાં ઉધાર બાજુનો સરવાળો વધુ આવે 13,270 10,000 + 3,270 એટલે 13,270 ઈ જ સરવાળો જમા બાજુ 13,270 જમા બાજુ તારીખ લખો 31/3/17 બાકી આગળ લઈ ગયા સલીમ માટે સબાનામાં 13,270 13,270 કયા હાથ બાજુ લખ્યું તો કે ભાઈ જમણા હાથ બાજુ તો પાકા સરવૈયામાં કયા હાથ બાજુ આવે જમણા હાથ બાજુ તો ચાલુ મિલકત અને ધિરાણના મથાળા હેઠળ ચાલુ ખાતું ડેશ કરી શું નામ છે સબાના 13,270 હવે
પાકા સરવૈયાનો સરવાળો ગમે એટલું દોર્યું હોય વિદ્યાર્થી મિત્રો, છેલ્લી લાઈનમાં જ હંમેશા સરવાળો કરવાનો. તો કેલ્ક્યુલેટરની મદદથી મૂડી દેવા બાજુનો 280,000 વત્તા 32,730 વત્તા 32,000 વત્તા 60,000 વત્તા 1,800 કેટલું આવ્યું? 406,530 406,530 મિલકત લેણા બાજુ લખી નાખો 406,530 406,530 હવે મિલકત લેણા બાજુનો સરવાળો કરો કેલ્ક્યુલેટરની મદદથી 32,000 વત્તા 9,500 વત્તા 120,000 વત્તા 48,000 વત્તા 80,000 વત્તા 400 વત્તા 34,200 વત્તા 54,600 વત્તા 560 વત્તા 14,000 વત્તા 13,270 કેટલું આવ્યું? 406,530 તો આ દાખલો અહીં પૂર્ણ થયો. હવે આ દાખલામાં આપણે નવું શું શીખ્યા? તો કે નવું કઈ નથી કે સુધારેલ વેપાર ખાતું આપ્યું અને થઈ ગયેલ માલ અને નહીં નોંધેલ કરી દીધો. યાદ રાખવાનું, ફરીવાર યાદ કરાવી દઉં, જો દાખલાની રકમમાં વેપાર ખાતાનું પરિણામ આપણને આપ્યું હોય, કેનું વેપાર ખાતાનું પરિણામ એટલે કાચો નફો કે કાચી ખોટ આપી હોય, તો થઈ ગયેલ માલ વેપાર ખાતે જમા બાજુ લખાય અને નહીં નોંધેલ ખરીદી લખવાની હોય તો ઉધાર બાજુ લખાય. ઓકે, તો આ દાખલામાં આપણે કંઈ જ નવું શીખ્યા નથી. જે આગળ આપણે પ્રેક્ટિસ કરી એની જેવો જ દાખલો હતો. ઓકે, તો અહીંયા આગળ આપણો દાખલો પૂર્ણ થયો, આપણો લેક્ચર પણ પૂર્ણ થયો. હવે નવા લેક્ચરમાં કંઈક નવું શીખવા માટે ફરીથી મળીશું. થેન્ક યુ વેરી મચ.